मित्रों आपणे लास्ट टाइम चर्चा करी हती अधिस्तरीय पेशीतंत्र विषे। वनस्पतिमां पेशीतंत्रना त्रण भागमां वहेंचवामां आवे छे, अधिस्तरीय पेशीतंत्र, आधार ऊतक अने वाहक पेशीतंत्र। आजे आपणे सेकंड नंबरनो आधार ऊतक पेशीतंत्र विषे चर्चा करी रह्या छे। आधार ऊतक एटले शुं? तो अधिस्तरीय अने वाहक पेशी तंत्र सिवाय जितली पण रचनाओ बाकी रही छे हवे ए बधी रचनानो समावेश एमां थाय छे, आधारोतक पेशी तंत्रमां थाय छे। अने आ पेशी तंत्र मोटे भागे सरळ स्थायी पेशी एटले के मृदुतक, स्थूलपोणक अने दृढ़ोतकनी बनेली रचनाओ छे। एमां प्रकार अने मूळ અને એ સિવાય પણ બંનેમાં જુદી જુદી રચના જોવા મળે છે। સૌપ્રથમ ચર્ચા કરે છે પ્રકાંડ અને મૂળ વિશે। તો મૂળ અને પ્રકાંડના આધાર ઉતકમાં જે કોષો સ્તરમાં ગોઠવાયેલા છે એના ચોક્કસ નામ આપેલા છે, જેમ કે અધસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જા। મિત્રો આ કોષો જે રચનામાં ગોઠવાયેલા છે, જે રીતે ગોઠવણી દર્શાવે છે, જેથી જુદા જુદા સ્તરો બની આવે છે, આ સ્તરોને નામ દ્વારા દર્શાવેલા છે। એમાં સૌ પ્રથમ છે અધસ્તર। મૂળની અંદર એક સ્તરનું ગોઠવાયેલું છે એટલે એક સ્તરમાં કોષો છે, જ્યારે પ્રકાંડમાં બહુસ્તરીય ઘણા બધા સ્તર જોવા મળે છે। કોના? સ્થૂલ કોણાક કોષોના। કોના? સ્થૂલ કોણાક કોષોના। જે આપણે અધિસ્તર જો સૌથી ઉપરનો સ્તર એની નીચે આવેલી એની અંદર આવેલી રચના એટલે કે શું ગણાશે? અધસ્તર। ફરીથી મૂળમાં એક સ્તરમાં અને પ્રકાંડમાં બહુસ્તરીય। કયા પ્રકારના કોષો? સ્થૂલ કોણાક કોષો। કોની નીચે આવેલી રચના છે? અધિસ્તરની નીચે આવેલી રચના। બીજું છે બાહ્યક। અધસ્તર અને એની નીચે આવેલી રચના જે બાહ્યક છે, જેમાં મૃદુતકીય કોષોના અનેક સ્તર જોવા મળે છે, સૌથી વધારે જગ્યા રૂપતી રચના છે, જેમાં મૃદુતકીય કોષો જે જોવા મળે છે એ પાતળી દિવાલ વાળા છે અને એની વચ્ચે કોષો વચ્ચે જગ્યા જોવા મળે છે એટલે કે આંતરકોષીય અવકાશ ધરાવે છે। બીજું અંતસ્તર, બાહ્યક પછીનો સ્તર એ અંતસ્તર, બાહ્યકની નીચે તરફ આવેલા આંતરકોષીય અવકાશ વિહીન એટલે કોષો વચ્ચે જગ્યા નથી, મૃદુતકીય કોષો પીપાકાર એટલે કે ગોળાકાર ગોઠવાયેલા હોય છે। મૂળમાં આવેલા અંતસ્તરના કોષો, મૂળની વાત કરે છે, એ કોષો લિગ્નિન અને સુબેરિનનું સ્થૂલન ધરાવે છે, લિગ્નિન અને સુબેરિન જેને કહેવાય છે કાસ્પેરિયન પટ્ટિકા, જે પાણી માટે અપ્રવેશિત છે। મૂળમાં જે આ કોષોનો સ્તર છે એ કોષો લિગ્નિન અને સુબેરિનનું સ્થૂલન છે, અંદર પટ્ટિકા ધરાવે છે કાસ્પેરિયન પટ્ટિકા, જે પાણી માટે અપ્રવેશિત છે। જ્યારે પ્રકાંડમાં આ અંતસ્તરના મૃદુતકીય કોષો સ્ટાર્ચનો સંગ્રહ કરે છે, માને સ્ટાર્ચનો સંગ્રહ કરતા આવા સ્તરનું નામ આપેલું છે કાંજી સ્તર। કયું સ્તર? કાંજી સ્તર। પરિચક, અંતસ્તરની નીચેનું સ્તર એટલે કે પરિચક્ર, મૂળની અંદર એ જાડી દિવાલ ધરાવતા મૃદુતકીય કોષોનો કેટલાક સ્તરનું બનેલું છે, જ્યારે પ્રકાંડમાં દ્રઢોતકીય કોષોના અર્ધચંદ્રાકાર સમૂહોના સ્વરૂપે જોવા મળે છે। એટલે મૂળમાં મૃદુતકીય કોષો, પ્રકાંડમાં દ્રઢોતકીય કોષોનો બનેલો છે, અને સૌથી અંદરનું સ્તર જે હોય છે જેને કહેવાય છે મજ્જા। વાહીપુલ, હવે વાહીપુલ એટલે શું? આપણે ફરીના ટોપિકમાં ડિસ્કસ કરવાના છે, જલવાહક અને અનવાહકની જે ગોઠવણી હોય વાહક પેશીતંત્ર ત્રીજા નંબર, એમાં જલવાહક અને અનવાહકની ગોઠવણી જેને વાહીપુલ કહેવાય, તો આ વાહીપુલોની વચ્ચે અરીય રીતે વર્તુળાકારે ગોઠવાયેલા મૃદુતકીય કોષોનો સ્તર છે, જેને મજ્જા કિરણ રચે છે। હવે આ વાત થઈ પ્રકાંડ અને મૂળ વિશે।
ફરીથી એકવાર પ્રકારના મૂળમાં પહેલો સ્તર ગયો અધસ્તર બાહ્ય અંતસ્તર પરિચક્ર અને મજ્જા પર્ણમ હવે મૂળ અને પ્રકાર ગોળાકાર ભયા બારથી એટલે તમે છેદ લો કાપો અને આમ તમારે આમ બે કરે તો ગોળ ભાગ દેખાય પર્ણમ એવું હોય ના એમાં તો ઉપર ને નીચે હોય ને અને એની વચ્ચેનો જે ભાગ છે એ આખો જ એનો આધારોતક પેશીતંત્ર અને એમાં વાહક પેશીતંત્ર ગોઠવાયેલી છે તો શું કહે છે પર્ણના આધારોતક પેશીતંત્રમાં મૃદુતકીય કોષો ગોઠવાયેલા છે અને આ મૃદુતકીય કોષો હરિતકણ ધરાવે છે માટે એમ બીજું નામ હરિતકણોતક પેશીતંત્ર પણ કહેવામાં આવે છે તો મિત્રો આ ચર્ચા થઈ આધારોતક પેશીતંત્ર વિશે ફરી જ્યારે મળીશું ત્યારે વાહક પેશીતંત્રની ચર્ચા કરીશું આ ટોપિક ખાસ તૈયાર કરજો કારણ કે એના પછી મેં આપણે વાત કરી દીધી પ્રમાણે કુલ થઈને 6 જેટલા છેદ આવે છે જેમાં બધી વસ્તુ આપણે લખવાની છે બરાબર ફરી મળીશું થેન્ક યુ વેરી મચ આભાર